સમગ્ર ભારતમાં લોકો અલગ અંદાજમાં દિવાળીના પર્વને ઉજવી રહ્યા છે. શહેરના લોકો પોતાના ઘરોને લાઇટોથી ડેકોરેશન કરી રહ્યા છે અને મોંઘા દાટ ફટાકડાથી આતશબાજી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ આદિવાસી ભીલ સમાજ હજુ ખેતી કામમાં વ્યસ્ત છે. તેઓના પોતાના ખેતરમાં ઉગેલા પાક જેવા કે મકાઈ, અડદ અને ડાંગર જેવા પાક છે તેને લણવામાં વ્યસ્ત છે. એટલું જ નહીં, અહીં દરેક પરિવારમાંથી અમુક સભ્યો જે ધંધા રોજગાર અને ખેતી કામ માટે સૌરાષ્ટ્ર તરફ ગયા છે તે પણ હજુ પરત ફર્યા નથી, કેમ કે તેમની દિવાળી હજુ આવી નથી. કદાચ આ વાત સાંભળી આપને નવાઈ લાગશે, પરંતુ હા, આદિવાસી લોકોની દિવાળી કોઈ કેલેન્ડરમાં નહીં, પરંતુ ગામના આગેવાનો જે દિવસ નક્કી કરે તે દિવસે હોય છે. કે અમારા લોકો જે સૌરાષ્ટ્રમાં જ્યાં છે મજૂરી કરવા અર્થે, થોડી ઘણી મજૂરી કરશે અને અત્યારે અમારે અમે છે ને ખેતીના કામમાં પરવાઈ રહ્યા છે. આ ખેતીનું કામ પરવાડે અને અમે આ જે દેવ દિવાળી વખતે અમે દિવાળી કરવાના છે. અમારા લોકો સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અંકલેશ્વર, દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ મજૂરી અર્થે ગયેલા છે. એ લોકો દેવ દિવાળી વખતે ઘરે આવશે અને બધા ભેગા થઈને અમારી દિવાળી એવી હશે કે જે આદિવાસીના રીત રિવાજ પ્રમાણે એમાં વાંસળી વગાડશે અને રામઢોલ વગાડી દરેક ગામના લોકો એક જગ્યાએ સ્થળે ભેગા થઈ અને રામઢોલ વગાડીને ખૂબ ઉત્સાહથી દિવાળી અમે ઉજવીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારમાં પહાડમાં વસવાટ કરતો આદિવાસી ભીલ સમાજ વર્ષોથી જૂની પરંપરા મુજબ તેઓ અલગથી દિવાળીની ઉજવણી કરે છે. આ સમાજ અત્યારે કૃષિ કામમાં વ્યસ્ત છે. દેવ દિવાળી આસપાસ વિવિધ પાકોની ઉપજ તેમના ઘરમાં આવશે, તેમાંથી જરૂરિયાત જેટલું પોતાની પાસે રાખશે, બીજું બજારમાં વેચશે, પછી જે પૈસા આવે તેનાથી દિવાળી ઉજવશે. અત્યારે તો બધા ખેતી કામમાં લાગેલા હોય છે, બધા મજૂરી અર્થે બહાર ગામ ગયેલા હોય, એ લોકો બધા ભેગા થાય અને દેવ દિવાળીના સમયે બધા અમારા રીત રિવાજ પ્રમાણે પહેરવેશ પહેરીને ધામધૂમથી દિવાળી ઉજવે છે. દેવ દિવાળી આપને જણાવી દઈએ કે દિવાળીનો પર્વ આવતા શહેરના લોકો પોતાના મકાનોને રોશનીથી શણગારવાનું કામ કરવામાં વ્યસ્ત થઈ જાય છે, જ્યારે છોટાઉદેપુરનો આદિવાસી સમાજ માત્ર મકાનોને લીપણ કરે છે, એ જ તેઓનું ડેકોરેશન કહેવાય. આદિવાસી ભીલ સમાજમાં જ્યારે દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે ત્યારે તેમના વિવિધ દેવોની પૂજા કરવામાં આવે છે અને વડીલો એક સ્થળે એકઠા થઈ પરંપરાગત વાદ્યો વગાડીને દિવાળી ઉજવે છે. આમ આપણા દેશ વિવિધ સંસ્કૃતિ પ્રમાણે દિવાળીના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. મહેશ ભીલ, છોટાઉદેપુર, વીટીવી.